બીકે ન્યૂઝ ચેનલની શરૂઆત આજે એક ગમગીન સમાચાર સાથે કરવાની છે. આ સમાચાર ગમગીન તો છે જ, પરંતુ ખૂબ જ મહત્વના સમાચાર છે, અને એટલા જ માટે અમારા દર્શકોને દર્શાવવા માટે અમે આ સમાચાર રજૂ કરી રહ્યા છીએ. તો આ ગમગીન સમાચાર છે, જિલ્લામાં આજે થયેલા 4 મોતના છે, અને આ મોત કોરોનાના પોઝિટિવ દર્દીઓના થયા છે. આ દર્દીઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા અને હંમેશા માટે દુનિયા છોડી દીધી છે. જિલ્લામાં જે રીતે ખતરનાક હદે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જોતાં આ સમાચાર જિલ્લાવાસીઓ માટે ખતરાની ઘંટી સમાન છે. કારણ કે હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા લોકો છે કે જે કોરોનાને લઈ ગંભીર નથી બની રહ્યા, અને આ તેના જ પરિણામ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ખતરનાક હદે વધી ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા ડીસા અને પાલનપુરમાં સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં ડીસામાં લાયન્સ હોલ નજીક તેનો બિલકુલ અમર થતો નથી. સમજી શકાય છે કે આ લોકો પોતાની રોજી માટે અહીં આવે છે, પરંતુ રોજી કરતાં મહત્વનું જીવન છે અને રોજીરોટી માટે આખો દિવસ છે. જિલ્લા કલેક્ટર દ્વારા સવારના 7 થી સાંજના 4 વાગ્યા સુધી છૂટછાટ આપેલી છે, ત્યારે આ સમયગાળા દરમિયાન પણ ધંધા રોજગાર ચાલુ રાખી શકાય છે. પરંતુ નહીં, ખબર નહીં કેમ આ લોકો હજુ કેમ કોરોનાને ગંભીરતાથી નથી લઈ રહ્યા. આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાથી જે મોત નિપજ્યા છે, આજે પાલનપુર, ડીસા, થરાદ અને દાંતાના દર્દીઓના મોત નિપજ્યા છે. મોતની બેઠેલા દર્દીઓની વાત કરવામાં આવે તો ડીસાની COVID-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ડીસાના સોમાભાઈ સોની, પાલનપુરની COVID-19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા થરાદના ખાનપુરના રતનભાઈ દરજી, પાલનપુરના ગઠામણ ગામના મુસલભાઈ શેરિયા અને દાંતાના નવાવાસ વિસ્તારના કંકુબેન પ્રજાપતિનું મોત નિપજ્યું છે. જિલ્લામાં આજે ઘટેલી આ દુઃખદ ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લામાં શોકનો માહોલ છવાઈ ગયો છે, ત્યારે લોકોએ હવે આ બાબતે ગંભીર બનવું ખૂબ જ જરૂરી બની ગયું છે, અને કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે. કારણ કે આગામી સમયમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, અને લોકો જો આવી જ બેદરકારી રાખશે તો આવનારો સમય ખૂબ જ ખતરનાક સાબિત થશે, અને સમય ખતરનાક બને તે પહેલાં લોકો સમજી જાય તે ખૂબ જ જરૂરી છે.